એક સંકરણ પ્રયોગો જે પ્રયોગોમાં ફક્ત એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે તો તેવા પ્રયોગોને એક સંકરણ પ્રયોગો કહ્યા. મેન્ડલે વટાણાના બે છોડ પસંદ કર્યા, જે પૈકી એક ઊંચા પ્રકાંડવાળો અને બીજો વામન અથવા ટૂંકા પ્રકાંડવાળો હતો. આ બંને પ્રકારના છોડને પિતૃ છોડ પી ગણવામાં આવ્યા હતા. તેઓ શુદ્ધ ઉછેરવાળા હતા, જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુંકેસર દૂર કરવામાં આવેલ. આવા પુષ્પને નાની પેપર કોથળીથી જ્યાં સુધી પુષ્પ પરિપક્વ થાય ત્યાં સુધી ઢાંકવામાં આવેલા હતા, અને સ્ત્રી કેસર ઉપર બીજા વામન છોડ ઉપરથી લીધેલ પરાગરજને છાંટવામાં આવેલ. આ છોડના બીજને એકઠા કરવામાં આવેલ. આ બીજને વાવવામાં આવ્યા હતા અને છોડોના જૂથ ઉછેરવામાં આવેલ. આ છોડને F1 પેઢી તરીકે રજૂ કરવામાં આવ્યા. મેન્ડલના ઉપર્યુક્ત નિર્દિષ્ટ પ્રયોગમાં F1 પેઢીના બધા છોડ ઊંચા હતા. તે એટલા ઊંચા હતા કે જેટલા તેના પિતૃઓ પી હતા. F1 છોડનું સ્વફલન કરવામાં આવેલ અને તેના બીજ એકઠા કરી તેના દ્વારા પછીની F2 પેઢી ઉછેરવામાં આવેલ. F2 પેઢીમાં બે પ્રકારના છોડ જોવા મળેલ. તેમાં ઊંચા તેમજ નીચા છોડ પણ હતા. મેન્ડલે ઊંચા અને નીચા છોડને ગણેલા. તે F2 પેઢીના 1064 પૈકીના છોડમાં 787 છોડ ઊંચા હતા અને 277 છોડ નીચા હતા. તે પ્રમાણ લગભગ 3:1 છે. મેન્ડલે જુદા જુદા લક્ષણોને લઈને આ જ પ્રકારના પ્રયોગો કરેલ. દરેક વખતે તેને એક જ પ્રકારના પરિણામો પ્રાપ્ત થયેલ. મેન્ડલે વટાણામાં અભ્યાસ કરેલ વિરોધાભાસી વિશિષ્ટ લક્ષણો. નંબર 1. લક્ષણો: પ્રકાંડની લંબાઈ. વિકલ્પો: પ્રભાવી ઊંચી, પ્રચ્છન્ન નીચી. 2. પુષ્પનું યોગ્ય સ્થાન: કક્ષીય અગ્રસ્થ. 3. શિંગનો રંગ: લીલો પીળો. 4. શિંગનો આકાર: ફૂલેલી મણકામય. 5. બીજનો આકાર: ગોળ ખરબચડો. 6. બીજા વરણનો રંગ: રંગીન સફેદ. 7. બીજપત્રનો રંગ: પીળો લીલો. મેન્ડલ, જેઓ દરેક લક્ષણને અનુસર્યા હતા, તેમાં બે વિરોધાભાસી દેખાવ અથવા લક્ષણો હતા, જેવા કે ઊંચા અથવા નીચા પ્રકાંડ, ગોળ અથવા ખરબચડા બીજ વગેરે. મેન્ડલના એકબીજાથી જુદા પડતા લક્ષણોને વિવિધ રીતે કારકો કે જનીનો તરીકે ઓળખવામાં આવે છે. બેટ્સને તેમને ઓલિલોમોર્ફ અથવા વૈકલ્પિક કારક તરીકે નામ સૂચવેલા છે. મેન્ડલે તેના એક સંકરણોના વારસાગમનના અવલોકનો અને તેની સમજણને આધારે બે સામાન્ય નિયમ રજૂ કર્યા. આજે આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો કહેવાય છે. પ્રથમ નિયમ અથવા પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ. પ્રભુતાનો નિયમ: જ્યારે કોઈ સજીવમાં એક લક્ષણ માટેના બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય ત્યારે તે બેમાંથી એક જ વૈકલ્પિક કારક તેની અભિવ્યક્તિ દર્શાવે છે, બીજું વૈકલ્પિક કારક અવ્યક્ત રહે છે. જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય તેને પ્રભાવી જનીન કહેવાય અને જે વૈકલ્પિક કારક અવ્યક્ત રહે તેને પ્રચ્છન્ન જનીન કહેવાય. હવે આપણે F1 સંતતિમાં સ્વફલનના પરિણામો તપાસીએ. F1 પેઢીના બધા છોડ ઊંચા છે અને TTનું જનીન બંધારણ ધરાવે છે. નર છોડ તરીકે તે બે પ્રકારના જન્યુઓ ટીયુક્ત અને ટીયુક્ત પેદા કરશે. માદા છોડ તરીકે પણ તે તેવા જ બે પ્રકારના જન્યુ ટી અને ટી સર્જે. બે પ્રકારના જન્યુ અન્ય બે પ્રકારના જન્યુનું 4 પ્રકારે ફલન કરી શકે: TT 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 TT. આમના 3 પ્રકારના છોડ ઊંચા થયા: TT TT TT, અને 1 પ્રકારના છોડ નીચા થયા: TT. આમ F2 પેઢીમાં બધી પ્રાપ્ય સંતતિઓ પૈકી
ત્રણ ચતુર્થાંશ સંતતિ પ્રભાવી તરીકે અભિવ્યક્ત થાય છે અને તે પૈકીની એક ચતુર્થાંશ સંતતિ પ્રચ્છન્ન તરીકે અભિવ્યક્ત થાય છે. આમ 3:1 પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ પરિણામોને આધારે મેન્ડલે નિયમ તારવ્યો. વિશ્લેષણનો નિયમ. જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે છે ત્યારે બે કારકો મિશ્રિત થયા વગર ભેગા રહે છે. જ્યારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જનનકોષમાં દાખલ થાય છે. આ રીતે કોઈપણ જનનકોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે, જેને જનનકોષની શુદ્ધતાનો નિયમ પણ કહે છે. સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ તેના જન્યુઓ લક્ષણની જે તે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે.